દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી હવે જાણે ઠંડી ઓછી થઈ રહી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટા ભાગો માટે એક મહત્વપૂર્ણ સમાચાર અને ચેતવણી જાહેર કરી છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોના હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કરા અને ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શુક્રવારે આપેલી આગાહીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ વાતાવરણ ડ્રાય રહેશે, વાતાવરણની કોઈ શક્યતા નથી, ત્યારે વરસાદની પણ કોઈ શક્યતા નથી. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ 2-3 દિવસ પછી 2-3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના 8-19 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં હાલ આકાશ અસંત વાદળ સાથે રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં ઘણા વિસ્તારોમાં ધુમ્મસની આવવાની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 20 તારીખ સુધી ઠંડી ગરમીની મિક્સ ઋતુ ચલાવવાની આગાહી કરી છે. તો શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19-25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે, જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. મિત્રો, વિશે તમારું શું કહો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવતી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી અવનવી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે. ધન્યવાદ.